નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ભણીશું અંગ્રેજી વિષયમાં, પરંતુ તેની પહેલા આપણે શું કરીશું, દરરોજની જેમ પ્રાર્થના. તો બધાના બે હાથ જોડી, આંખો બંધ. બોક્સમાં આપણે
છે આ 2 આ પણ શું છે 2 નંબર આ 1 છે માટે શું કરવાનું આપણે ગોળ અહીંયા જે આપણે લોઅર બોક્સ માં એ જ આપણે શોધીને ગોળ કરવાનું છે હવે અહીંયા 2 આપેલો છે તો આપણે અહીંયા 2 શોધીશું તો આ 1 છે આ પણ 1 છે આ બધા જ 1 છે પરંતુ છેલ્લે જે આપેલો છે એ કયો નંબર છે 2 કે જે આપણે બોક્સ માં આપેલો છે તો શું કરીશું આપણે ગોળ તો આ રીતે તમારે બોક્સ માં નંબર આપ્યા હોય એ શોધીને ગોળ કરવાનું છે હવે છે હરોળ માં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરો તો અહીંયા તમારે શું કરવાનું છે જુદા મૂળાક્ષર ઉપર ચોકડી અહીંયા આપણે જુદા નંબર ઉપર ચોકડી જોઈ અહીંયા આપણે હવે મૂળાક્ષર ઉપર ચોકડી જોઈશું તો અહીંયા B for ball, B for bat, આ છે B નથી કયો મૂળાક્ષર છે C for cat, very good તો આપણે ત્યાં શું કરીશું ચોકડી જો આગળ બધા જ મૂળાક્ષર B આપેલા છે છે ને લાઈનમાં પરંતુ આ મૂળાક્ષર B નથી માટે શું કરવાનું આપણે ચોકડી હવે નીચે એ જ રીતે આપણે નીચે કરીશું મૂળાક્ષર સી ફોર કેટ આ એ ફોર એપલ પછી આગળ જો બધા જ સી ફોર કેટ છે સી ફોર કેમલ તો આપણે આગળ શીખી ગયા સી ફોર કાઉ તો બધા જ મૂળાક્ષર સી છે પરંતુ આ એ ફોર એપલ છે માટે શું કરીશું ચોકડી કેમ કે એ જુદું છે તો આ રીતે તમારે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરવાની તો આપણે 3 પ્રશ્ન અહીંયા કર્યા હવે જો તમારી બુકમાં ગૃહ કાર્ય આપેલું છે જે તમારે ઘરે કરવાનું છે પરંતુ હું તમને અહીંયા થોડીક સમજ આપું છું કઈ રીતે કરવાનું તો આમાં શું કરવાનું છે કે ચિત્ર ઓળખી બોક્સમાં તેનો પહેલો મૂળાક્ષર લખવાનો છે તો અહીંયા જો ચિત્રો આપેલા છે તો આ શેનું ચિત્ર છે બોલનું તો બોલમાં શું બોલાય બી ફોર બોલ તો અહીંયા બી લખેલો છે એનો પહેલો મૂળાક્ષર એ જ રીતે આપણે બીજું કરીશું તો આમાં શું આવશે કેમલ ઊંટને શું કહેવાય કેમલ તો આપણે આગળ શીખી ગયા સી ફોર કેમલ તો અહીંયા સી આવશે કેમલ એટલે ઊંટ તો કયો મૂળાક્ષર આવે મૂળાક્ષર સી ફોર કેટ સી ફોર કાઉ સી ફોર કેમલ થાય ને તો અહીંયા સી મૂળાક્ષર લખવાનો પછી અહીંયા એરો શું છે એરો તો શું આવશે એ ફોર એરો અહીંયા શું લખવાનું એ આપણે ફોર એપલ એ ફોર એન્ડ એ ફોર એરો શીખી ગયા તો અહીંયા મૂળાક્ષર એ લખવાનો જેનો પહેલો મૂળાક્ષર આવે છે પછી બસ તો શું આવશે બી ફોર બસ તો અહીંયા આપણે બી લખીશું તો આ રીતે તમારે ઘરે શું કરવાનું છે અહીંયા જાતે તમારે ચિત્ર ઓળખી અને તેનો પહેલો મૂળાક્ષર લખી દેવાનો છે હવે છેલ્લું છે ગણો બોલો અને બોક્સમાં નંબર લખો એ હું તમને બોર્ડ પર કરાવું છું કે અહીંયા તમને ચિત્ર આપેલા છે તમારે ગણવાના છે અને અહીંયા બોક્સમાં નંબર લખવાનો છે તો અહીંયા શેનું ચિત્ર છે કેન્ડી તો કેટલી કેન્ડી છે 1 કેટલી છે 1 એટલે 1 તો આપણે અહીંયા શું લખવાનું નંબર 1 એ જ રીતે અહીંયા કેટલા બિસ્કીટો આપેલા છે 1 2 કેટલા છે 2 2 એટલે 2 1 અને 2 1 2 તો અહીંયા આપણે લખીશું નંબર 2 તો આ રીતે તમારે ચિત્ર ગણી અને બોક્સમાં નંબર લખવાના છે તો આપણે શું શીખ્યા આજે પ્રવૃત્તિમાં તો આપણે હરોળમાં જુદા નંબર ઉપર ચોકડી કરી પછી બોક્સમાં આપેલ નંબર શોધી અને ગોળ કર્યું અહીંયા એ જ રીતે આપણે હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર ચોકડી કરી અને અહીંયા તમારે ઘરે આ બંને પ્રશ્નો છેલ્લે મેં શીખવ્યા કે અહીંયા ચિત્ર ઓળખી તેનો પહેલો મૂળાક્ષર લખવાનો અને અહીંયા તમારે ચિત્ર ગણી અને તેનો નંબર બોક્સમાં લખવાનો આ ઘરે તમારે જાતે કરવાનું છે
तो हवे पाछा आपणे